एक बार फिर से हमारे YouTube चैनल पे आप सभी दोस्तों का हार्दिक स्वागत है। दोस्तों, आज हम आपको बताने जा रहे हैं केदारनाथ महादेव मंदिर। ये मंदिर दाहोद जिले से 10 किलोमीटर की दूरी पे आया हुआ है। सोचाला गांव में आया हुआ ये मंदिर कई साल पुराना मंदिर है। कहा जाता है कि पांडव अपने गुप्तकालीन समय के दरमियान इसी स्थान पर रुके थे। श्रावण मास में भक्तों की बहुत ज़्यादा भीड़ रहती है और श्रावण मास के हर सोमवार को यहाँ पे भव्य मेला लगता है। मंदिर के परिसर में एक गुफा आई हुई है। कहा जाता है कि ये गुफा उज्जैन तक जाती है। महादेव शिवलिंग कुदरती केदारनाथ महादेव आ नागे नागे ना फेण जो बढ़ कुदरती से बराबर बराबर पहले थी वर्षों थी कोई नहीं गणते नहीं मिले वर्षों थी। तो आ गुफा भी उज्जैन जाए से? हाँ, उज्जैन जाए से। महाराज અમુક ગયેલા થોડીક વાર, પણ બધું ગુફા છે, બધું પાણી છે, બધું અંદર વાવ જેવો છે, બરોબર બરોબર, અંદર
પછી પછી પહોંચાવ તો અંદર વાવડી છે, એમાંથી પાણી આવે છે. આ જે પેલી પાઇપમાં આવે છે એ અમરસ પાણી છે. આ પાણી ભોયરામાં ત્યાં આવે છે, નીકળે છે. હવે આમાં એવું છે ને, કેદારનાથ મહાદેવ કુદરતી છે બરાબર. હવે એમ 200 વર્ષ પહેલા એવું કહે છે, અહીં જંગલ હતું તો એક કાળી ગાય રોજે વેણી ખાવા અંદર ભોયરામ જતી હતી. એ ગોવાળભાઈ ગાય સારતા હતા, સારતા સારતા 12 મહિના થઈ ગયા તો એમને ગોવાળી ગામની ઉગરાડ્યા. પછી એ ગાય છે તો અંદર ભોયરામાં જતી રહી. તો ભોયરામાં ગઈ એટલે મહાદેવની અંદર મહાદેવ છે તો દૂધની ધારોસાલું થઈ ગઈ. દૂધની ધારોસાલા થયા પછી પેલા મહારાજે કીધું કે તમે શાના માટે આવ્યા ભાઈ? તો મારે મજૂરી આપો સરાઈ. તો ખપ્પરમાંથી મોટી ભરીને જો આપ્યા તો હીરા મોતી બની ગયા, એમની મજૂરી મળી ગઈ. હવે ભગવાન જાણે ગોવાળ જાણે. આ અમારા દાહોદ જિલ્લામાં બધે પેપરમાં આપેલું છે. બોમ્બે જાઓ, દિલ્હી જાઓ, ગમે ત્યાં જાઓ, પ્રખ્યાત છે કેદારનાથ મહાદેવ કુદરતી છે. કારણ કે ખોતરકામ નથી, આ કેવું નાગે નાગેની ફેણ જેવું છે. આ સંયમ બી છે કેટલું મોટી, વિષ્ણુ ભગવાન મહાદેવ, આ અમે શિવલિંગ છે. એટલે આ બે ત્રણ મૂર્તિ કુદરતી છે, કોઈ ખોતરકામ નથી. પહેલેથી આ સંતરે એ આપણું ભણાવેલું મને એવું છે. અને આ બાપજી આવ્યા એટલે વિકાસ થયા, નાગી મહારાજ આવ્યા એ અહીંયા રહ્યા એટલે અમારે થોડોક આ સપોર્ટ મળ્યો. રેલવેનો આજુબાજુ સપોર્ટ વાળો એમથી થઈ ગયો. બરાબર. અમારું નામ ભરતભાઈ દીતાભાઈ સોમા. પછી અહીંયા શું કે પેલા ઘટ નહીં હતો, પછી મહારાજ આવ્યા ઘટ બજારથી લાવીને બેહાડ્યા. પણ પેલા ઘટ કુદરતી વાગતો હતો 4 વાગે. બરાબર. એવું હતું પેલા કુદરતી. પછી આ બધું બજારથી લાવીને આ તે બધું એ કર્યું સંદર, પણ પેલા કુદરતી હતું બધું. ઘટભાઈ કુદરતી વાગતો હતો એટલો સમજદાર કેદાર.
वीडियो अच्छा लगे तो लाइक करें, सब्सक्राइब करें। फिर मिलेंगे एक ऐसी ही नई जगह के साथ। तब तक के लिए तरुण राठौड़ को इजाज़त दीजिए। नमस्ते, वंदे मातरम।